ને મિત્રો, મજામાં મિત્રો, તમને આનંદ છે કે તમે લોકો હવે વિશેષ કામ ઉપાડ્યું છે અને મને આનંદ એ છે કે મેં પણ તમારા માટે વિશેષ કામ ઉપાડ્યું છે. બહુ મિત્રોનો એક પ્રશ્ન હતો કે સર, મિશ્રણના દાખલામાં અમારે બહુ ભૂલો થાય છે, તો મિત્રો એની જે શોર્ટકટ છે એમાં કઈ બાબત જ ખાલી ધ્યાન રાખવાની છે અને એ એટલી બધી સહેલી છે, એટલી બધી સહેલી છે, બસ એક વખત એ જાણી લેશો ને એટલે કોઈ પણ દાખલા તમને પૂછાશે આવડી જ જશે. બિલકુલ સહેલું છે. મારી ઈચ્છા એવી છે કે હું સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ લેતો જઈશ, તમને ખબર પણ નહીં પડે અને આ ચેપ્ટર પૂરું થઈ જશે અને તમને બધું આવડી જશે. તો મિત્રો, આ પ્રકારના દાખલાઓમાં કઈ બાબતોમાં ધ્યાન રાખશું, એની અંદર બેઝિક વસ્તુ શું છે, એને મેથેમેટિક્સ ટ્રીક શું છે, એને પણ આપણે પકડવાનો પ્રયાસ કરશું. તો ચેપ્ટરનું નામ છે મિશ્રણ, હે ને? તો જેને અંગ્રેજીમાં મિક્સચર કહે છે. એલિગેશન એ છે આખી એની પદ્ધતિ છે, જે વર્ષોથી જૂની પદ્ધતિથી એનો ઉપયોગ કરીએ છીએ, જે પદ્ધતિ આજે આપણે શીખવાની છે. સાવ સિમ્પલ પદ્ધતિ, બહુ મજા આવે એવી, અને એ તમને આવડી જશે. તો આર યુ રેડી? ઓકે ફાઇન. બસ તમારી કોમેન્ટ્સ તમે લખ્યા કરો છો એ બસ ચાલુ જ રાખજો, કારણ કે ગણિતના માસ્ટર બનવું છે, રિઝનિંગના માસ્ટર બનવું જ છે. અને આઈ એમ વિથ યુ. એક વેપારી 20 રૂપિયા પ્રતિ કિલો ઘઉં અને 30 રૂપિયા પ્રતિ કિલો ઘઉં ધરાવે છે, એટલે વેચે છે. તે વેપારી આ બંને ઘઉંનું કેટલા પ્રમાણમાં મિશ્રણ કરે તો તે મિશ્રણ 27 રૂપિયા પ્રતિ કિલો ઘઉં વેચી શકે. વાત કેવી છે કે દાખલા તરીકે 20 રૂપિયા વાળા ઘઉં પડ્યા છે એક બાજકીમાં અને 30 રૂપિયા વાળા પડ્યા છે, પણ એને એવું વિચાર આવ્યો કે આ 20 રૂપિયા બહુ વેચાતા નથી, 30 રૂપિયા બધાને મોંઘા લાગે છે, તો એને કંઈક મિક્સ કરીને એવું કંઈક કરી દીધું ને કે 27 રૂપિયામાં વાંધો નથી, બધા લઈ જાય છે એમ. એટલે ક્વોલિટી સરસ મળે છે, 30 રૂપિયા જેવો ભાવે નથી લાગતો અને એ વેચાઈ જાય છે. પણ એને મિશ્રણ કેવા પ્રકારનું કરવું કે જેથી કરીને નુકસાન ન થાય, ખોટ ન જાય, 20 રૂપિયામાં કંઈક મળતું હોય, 30 રૂપિયામાં મળતું હોય, એ તો મળતું જ નહીં એમ, 27 રૂપિયા. સમજાય છે મિત્રો? એટલે કે એને એડજસ્ટમેન્ટ કેવું કરવું એ આપણે શીખવાનું છે. અને મિત્રો, આ જે પદ્ધતિ છે બહુ જૂની છે અને એટલી સરસ છે, મજા આવે એવી છે. તો પહેલી વાત કે તમારે જે પ્રમાણ, જ્યારે શબ્દ શું છે સમજો, કેટલા પ્રમાણ, પ્રમાણ એટલે આપણે બધું જેમ કહીએ છીએ ને, બરાબર, આ પ્રમાણ કહેવાય. હવે આ પ્રમાણની અંદર એક બીજી પણ વાત છે કે છેદ ઉડતા હોય ને તો ઉડાડે, છેદ ઉડતા હોય ને તો ઉડાડે. એટલે કે દાખલા તરીકે 2:8 હોય ને, એ આમ જોઈએ ને તો છેદ ઉડે ને તો 1:4 કયો તોય ચાલે, આમાં કંઈ એવું નથી થતું. પણ આમાં કહી શકો 2:3 કહી શકો, અને મેં ઇન્ટેન્શનલી આવું એક આપ્યું છે, મતલબ કે આ ને આવા બે તો હોય ને, એટલે આ તો એમને મૂડી જશે, બસ રહી આ બેમાંથી વાત. પણ આપણે તો શીખવું છે, એટલા માટે આપણે એક નજર કરી કે આ કેવી રીતે હોય. મિત્રો, એટલે આ બધી શોર્ટકટ આપી રહ્યો છું તમને. તો તમને ખબર છે પ્રમાણમાં આપણને શું, કે જ્યારે આ 20 રૂપિયા વાળા 2 કિલો ઘઉં લેતા હો તો તમારે 30 રૂપિયા વાળા 3 કિલો ઘઉં રાખવાના, સમજાય છે? જો એ 4 કિલો રાખતા હોય તો આ 6 કિલો રાખવા, એમ આને પ્રમાણ કહેવાય. જેમ કે આ બે બે ગણા રાખો તો આ 8 ગણા રાખો, એમ 20 રૂપિયા વાળા 2 ગણા રાખો તો 30 રૂપિયા વાળા 8 ગણા. એટલે જે ક્રમ આપ્યો એની પહેલા લખી કે જેમ કે 20 રૂપિયા વાળા છે અને બીજા 30 રૂપિયા વાળા છે. આટલું ક્લિયર મિત્રો? હવે તમને ખબર છે કે આ બે ભેગું કરો ને તો કોઈ 31, 32, 35 તો થાય નહીં, કારણ કે આનાથી તો વધે નહીં, ઠીક, ઘટી ન જાય, 15 રૂપિયા 14 રૂપિયા એમ ન થાય, 20 થી ઘટવાનું નથી. પણ આ બે ને તમે ભેગું કરો છો તો આ બે ની વચ્ચે હશે, જેમ કે આ 27 રૂપિયા એને આપ્યા છે એ વચ્ચે છે. હા કે ના મિત્રો? તો આ મધ્યમાં આપણે આ લઈ લીધું, બસ દાખલો પૂરો. મિત્રો, એટલું બધું સહેલું છે, કારણ કે તમારે આ બે ને લખવાનું છે અને જે વસ્તુ માગી છે, બરાબર, કે મિશ્રણ છે કેટલાનું જોઈએ છે એને, તો 27 રૂપિયે પ્રતિ કિલો આવું મિશ્રણ જોઈએ, આને આવું લખવાનું. આટલું આવડી ગયો? પછી તો મિત્રો સાવ સહેલું. જો શું છે ખબર છે, તમારે આ ક્રોસની અંદર, મતલબ કે આ ક્રોસ, બરાબર, આ જે ક્રોસ કર્યો આપણે અને બીજો એક આ ક્રોસ, બરાબર, તો આ જે ક્રોસ કરીએ છીએ એમાં જે મોટું હોય ને એમાંથી નાનું બાદ થાય, ફરીથી મોટામાંથી નાનું બાદ કરવું. યાદ શું રાખશો કે ક્રોસ કરશો અને બીજું શું, મોટામાંથી નાનું બાદ કરવું, બસ લે આટલું જ શીખવાનું છે. હવે તમે જ કહો કે 30 અને 27 એમાં મોટું કોણ છે, તો તમે કહેશો 30. 30 માંથી 27 જાય તો કેટલા વધે, તો કે 3. ચાલો, 20 અને 27માં મોટું કોણ છે, તો કે 27. 27 માંથી 20 જાય તો વધે શું, તો કે 7. બસ અહીંયા જેમ મૂકી દેવાનું, આ તમારો જવાબ. મિત્રો, છે એવું કઈ? યસ, છે ને સેલું મિત્રો? તો આટલું સિમ્પલ. ફરીથી આ વિભાગની પેટર્નમાં આપણે કર્યું શું, કઈ નહીં, એને જે બે વિભાગના આપ્યા હતા એમાંથી એને જે જોતું હતું એને અહીં વચ્ચે મૂક્યું અને બે નામ મૂક્યા, અને એ જ ક્રમ, એટલે 20 ને 30 નું શું, તો કે 3 ને 7. આટલું બસ મિત્રો. આ તમને સમજાય છે? તમને હવે દાખલા તરીકે આનો તાળો મેળવો હોય તો એકવાર મેળવી દો, એટલે જેથી કરીને તમને આખી પેટર્ન સમજાય.
એમ શું કહે છે ફરીથી કે 20 અને 30 વાળા જે જુદા જુદા ભાવ વાળા છે એમાં હું મિશ્રણ કેવું બનાવું કે એ પછી હું 27 રૂપિયા કિલો વેચું તો મને કઈ વાંધો ન આવે. તો મિશ્રણમાં મારે 20 રૂપિયા વાળા કેટલા કિલો રાખવા, 30 વાળા કેટલા કિલો રાખવા? તો હવે તમને જવાબ મળી ગયો કે 20 રૂપિયા વાળા 3 કિલો રાખો અને 30 વાળા 7 કિલો રાખો. સમજે છે મિત્રો? જુઓ જી, તો 20 તેરીને આ 60 રૂપિયા ગયા ને વેપારીને, 60 રૂપિયા ગયા, કારણ કે 20 તેરીને 60 રૂપિયા તો મળવા જોઈએ. એ જ રીતે 30 સત્તા તો 210 રૂપિયા, હા કે ને? તો આટલા રૂપિયાનું એણે આ મિશ્રણ તૈયાર કરી નાખ્યું, બરાબર? એટલે કુલ એના વેપારીની દ્રષ્ટિએ તો કેટલા થયા કે ભાઈ 270 રૂપિયા વાળું મિશ્રણ તૈયાર થયું. બીજું કેટલા કિલો થયું? તો કે 3 કિલો અને 7 કિલો, એટલે કે 10 કિલો થયું, બરાબર? તો હવે જોયું મીંડ મીંડ ઉડી ગયું. તો હવે જોયું 10 કિલોના 270 એટલે કે 1 કિલોના 27 રૂપિયા. આ જવાબ આવી ગયો કે ના આવી ગયો? મતલબ કે તમે જે આ કર્યું છે એ સાચું કર્યું છે. એટલે આ તો મસ્ત તાળો મેળ્યો મિત્રો, એટલે આપણે ચેકિંગ કર્યું, આ કંઈ કરવાની જરૂર છે નહીં. આ તો તમને સમજાવવા માટે. તો આ જે સરસ મજાની એલિગેશન મેથડ છે એ તમારે શીખવા માટે થઈને આપણે આ ઉદાહરણ જોયું. મિત્રો, એક પૂછાયેલો દાખલો જોઈ લઈ, જે તમે વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરશો, ન આવડે કોઈ ટેન્શન નહીં. આર યુ રેડી? ચલો જોઈએ. યસ મિત્રો, આઈબીપીએસમાં પૂછાયેલો આસમ, વાત એ છે કે એક વેપારી 2.04 રૂપિયા, મિત્રો આ બહુ સસ્તાઈના જમાનાની વાત હશે, વર્ષો પહેલાંની વાત હશે, અથવા તો પેસેલાઇઝ ક્યાંક મળતા હશે સરકારી દુકાનની એની વાત હશે, ખબર નહીં. પણ મિત્રો વાત આટલી છે કે અહીંયા આટલા છે, અહીંયા આટલા રૂપિયા છે, એનું પ્રમાણ કેટલું નક્કી કરવાનું છે અને આટલા રૂપિયા એને વેચ્યું છે. મિત્રો તમને ખબર પડી જાય છે કે આની નાની વચ્ચે જ 2.52 હશે, છે જ ને? જો આ 2 રૂપિયા 4 પૈસા, આ 2 રૂપિયા 88 પૈસા એની વચ્ચે છે કે નહીં? તો યસ, વિડીયો સ્ટોપ કરવાનો ટ્રાય કરો. ફાઇન મિત્રો, તમે લોકોએ 2.04ને અહીંયા લખ્યા છે, પછી 2.88ને તમે અહીંયા લખ્યા છે, અને 2.52ને તમે અહીંયા લખ્યા છે. હવે તમે બાદબાકી કરો છો, આમાં મોટું કોણ છે? તો કે 2.88, એમાંથી 2.52 બાદ કરો છો. મિત્રો અહીંયા 2 છે, એમાં કેટલા ઉમેરશો? તો કે 8 થશે, તો કે 6. 5માં કેટલા ઉમેરશો? તો કે 3. પછી તો કે પોઈન્ટ 2માં તો 0.36. અહીંયા શું થશે? તો આ છે એ મોટું છે, આ નાનું છે. તો 4માં કેટલા ઉમેરશો? તો 8 અને 4 12 વધી 1. 1માં કેટલા ઉમેરો? તો 5, તો કે 4. પછી 2માં તો કે 0. તો આ જ્યારે તમે કરશો તો આવશે 0.48. મિત્રો જ્યારે જેમ બરાબર પ્રમાણ દો છો તો તમે પોઈન્ટ કાઢી શકો, એટલે કે તમારા આગળ શું આવ્યું? તો કે 36:48. મેં તમને વાત કરી હતી ને કે આવો તો જવાબ અહીંયા હોય નહીં, પણ કાંઈ વાંધો નહીં, તમારે વિચારવાનું કે એના છેદ ઉડે છે. તમે કહેશો હા સર, 12 તેરી 36, 12 ચોક 48, મતલબ કે 3:4 એવું ક્યાંય છે? યસ છે. તો મિત્રો તમારું સાચું જ હશે અને મજા એક નમે. તો આ એકચ્યુઅલી આઈબીપીએસમાં પૂછાયું, એકચ્યુઅલી પૂછાયું. અને મિત્રો બસ આવું પૂછાય છે, અને જોઈએ આપણે હજી હજી એકાદ આપણે આગળ કરી, એટલે તમને લોકો ક્લિયર થતા કે ભાઈ આમાં હોય શું. તો ફરીથી બે ભાવ છે અને એને જે ભાવ નક્કી કર્યો છે એ આપણે મધ્યમાં રાખીએ છીએ, મોટામાંથી નાનું, આમ ક્રોસમાં મોટામાંથી આ બેમાં જે મોટું હોય એમાંથી નાનું બાદ કરીને અહીંયા લખી છે, આ બેમાં જે મોટું હોય એમાંથી અહીંયા લખી છે, બસ આ જ એનો રેશિયો, જે જવાબ છે જે રેશિયો. મજા આવી? ચાલો હજી એક વધુ ઉદાહરણ લઈએ. તો મિત્રો આસમ પણ બહુ સરસ છે કે 50 રૂપિયા લીટર વાળા દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી ઉમેરે તો એ મિશ્રણ 30 રૂપિયા પ્રતિ લીટર વેચી શકાય. મિત્રો એવું બને કે દૂધવાળાને ધારો કે 50 રૂપિયા લીટર વેચીને શકાતો અને પછી નુકસાન તો ન થવું જોઈએ, બરાબર? તો શું કર્યું, તેણે પાણી ઉમેરી દીધું છે અને 30 રૂપિયા વેચવું છે. હવે મિશ્રણ કેમ કરવું, એમ મતલબ કે કેટલા લીટર દૂધ રાખવું ને કેટલા લીટર પાણી રાખવું, એવું મિશ્રણ છે એમાં એને નુકસાન ન જાય, આવો એક ભાવ છે. સમજે છે કે એને નુકસાન ન જાય અને એ સાવ સસ્તે આપી દે, 30 રૂપિયા આપી દે. મિત્રો આવા દાખલામાં પહેલા ટ્રાય કરો. ઓકે મિત્રો, કંઈ ગભરાટ નથી રાખવાનું. શું કામ કે તમને ખબર છે કે જ્યારે દૂધની વાત કરી છે, ધ્યાન આપજો મિત્રો, અને બીજી વાત કરી છે પાણીની, હા કે ના? દૂધ અને પાણી, દૂધનો ભાવ શું છે લીટરનો? તો કે 50 રૂપિયા. પાણીનો શું ભાવ છે? તો કે 0 રૂપિયા. સમજાય છે વાત? આ ઓલા નથી આપણે, ઓલો બિસ્લેરીના ને એવા બધાની, પણ આ પાણી તો ફ્રી છે એવી રીતના, એ સેન્સ. અને હવે તમને ખબર છે કે આપણે કેટલા રૂપિયામાં જવું છે, 30 રૂપિયામાં. બસ કામ પતી ગયું મિત્રો, ખ્યાલ આવે છે મિત્રો? તો તમારે કંઈ ક્લિયર છે કે આ 50 રૂપિયા છે, આ 0 રૂપિયા છે. બસ તો વાત ફરીથી એની કે આ બેમાં મોટું કોણ છે એમાંથી નાનું, એટલે 30માંથી 0 છે તો 30, આ બેમાં મોટું કોણ છે તો કે 50, 50માંથી 30 છે તો 20, બરાબર? આ છે એ પ્રમાણ. ફરીથી મેં વાત કરી હતી કે 30:20 છે જવાબ છે,
પણ 0-0 ઉડી જાય છે, એટલે કે જવાબ આવશે 3-2. તો સોરી, મારી અહીં ઉતાવળમાં ભૂલ છે, તો અહીંયા જવાબ છે 3-2. તો આ બિલકુલ સાચું છે. તો કયું પ્રમાણ પૂછે છે ને, એ મેઇન વાત છે. દાખલા તરીકે અહીંયા ચોખટ નથી, પણ તમને એવું ચોખટ પૂછી શકે છે કે દૂધ અને આનું કેટલું પ્રમાણ. તો જ્યારે તમે દૂધ અહીંયા લ્યો છો, બરાબર, દૂધ અને પાણીનું કેટલું પ્રમાણ રહેશે, તો અહીંયા આપણે ચોખટ કરશું. મે બી કદાચ એવું બને કે અમે દાખલો ડાયરેક્ટ લીધો હોય ને આ જવાબ આવતો હોય કે પાણી અને દૂધનું, બરાબર, તો એવું થઈ શકે છે. એટલે કારણ કે આખી વાત બદલાઈ ગઈ, અહીંયા આપણે પૂછીએ, ચોખ્ખું કરશું કે એ મિશ્રણ 30 રૂપિયા પ્રતિ લિટર વેચી શકાય, એ માટે શું લેશું, દૂધ અને પાણી એનું પ્રમાણ, બરાબર એનું પ્રમાણ. તો મેઇન વાત એ છે, હવે આને આ પ્રશ્નમાં જેમ પૂછે પાણી અને દૂધ, તો તમે 0 ક્યાં લઈ આવશો અહીંયા, 50 ક્યાં લઈ આવશો અહીંયા, અને જવાબ શું આવશે, 2-3. તો 2-3 જવાબ સાચો. તો ફરીથી મિત્રો, મેં આ અમુક જેને કહેવાય ને કે મારી રીતે બનાવ્યું હોય તો આટલું થોડું રહી ગયું હતું, પણ બેઝિક વસ્તુ આ છે કે તમે એનો જે બેઝ છે પકડવાનો, તો આમાં નવું શું શીખ્યા, હા યસ, પાણીની વાત હોય તો 0 રૂપિયા આપણી મેળાએ, ક્યાંય લખ્યું નહીં હોય, આપણે મેળાએ લઈ લેવાનો છે. હજી થોડાક આગળ જઈએ તો મિત્રો, અમુક દાખલા હું તમારા માટે બનાવીશ, જેમ કે આ પણ બનાવ્યો છે દાખલો, કે તમને ખ્યાલ આવે કે આમાં કઈ કયા સ્ટેપ છે અને કેવી રીતે આગળ વધાય છે. જો 50 રૂપિયા લીટરવાળા દૂધમાં પાણી કેટલું ઉમેરીએ, તો દૂધ અને પાણીના એ પ્રમાણને લઈ 22 રૂપિયા પ્રતિ લિટર વેચવાથી 10% નફો કમાઈ શકાય. તો અહીંયા આપણે દૂધ અને પાણીનો એ પ્રમાણ લેવાનું છે, એટલે અહીંયા કેટલું ઉમેરીએ એટલે અહીંયા કેટલા પ્રમાણમાં, એવો અર્થ છે મિત્રો, કેટલા પ્રમાણમાં. અને એ પ્રમાણમાં તમને પાછું પૂછ્યું છે કે દૂધ અને પાણી, રાઈટ. તો હવે તમને ખબર પડી ગઈ છે કે અહીંયા 50 રૂપિયા, અહીંયા 0 રૂપિયા, બરાબર. આ શું છે, તો કે દૂધ છે. આ શું છે, તો કે પાણી છે. પછી જવું છે કેટલું, 22. તો વાત પતી ગઈ, 22 રૂપિયા પ્રતિ લિટર વેચવાથી. યસ, તમે સાચા છો સર. આ વાત શું છે, જો તમે 22 લેવા જશો તો થશે કે નફો નહીં મળે, બરાબર. તમને એવું કંઈક પ્રમાણ મળી જશે કે જે પ્રમાણ કરવાથી 22 રૂપિયા વેચવાથી કંઈ સરભર થઈ જશે. પણ જ્યારે 10% નફો લેવો જ છે, ત્યારે મિત્રો આપણે એવું પ્રમાણ શોધવાનું છે કે જેથી કરીને 10% નફો કમાઈ શકાય. દેટ મીન્સ કે આપણે પ્રમાણ એવું ગોતી લો કે જે 22 રૂપિયામાં વેચવાથી, ફરીથી 22 રૂપિયે વેચવાથી, કારણ કે તો ભાવ ફિક્સ કરી નાખ્યો, પણ અહીંયા કંઈક એવું પ્રમાણ મળે કે એમાં આપણે 10% નફો પડ્યો રહ્યો. તો સિમ્પલ કે 22 રૂપિયા હોવા એટલે જ 10% નફો હોવો, કારણ કે આમાં જ 10% નફો છે. તો અહીંયા કેટલા રાખીએ, બરાબર, કેટલા રાખીએ, તો આપણે એના આધારે પછી 22 રાખીએ તો વાંધો ન આવે. તો મિત્રો તમારે બે રીત છે. 22 જ્યારે 10% નફો હોય ને, ત્યારે આપણે એમ કહી શકીએ 110 રૂપિયા. 100 રૂપિયા રાખો તો તમે 110 કિંમત રાખો તો 10% નફો મળી જાય, હા કે ના. તો તમે એવું એક વિચારી શકો કે ભાઈ 110 રૂપિયા હોય ત્યારે 22 રૂપિયા ભાવ છે. તો આપણે તો 100 રૂપિયાની વાત છે, 100 રૂપિયા હોય ત્યારે એની કિંમત કેટલી હોય, તો તમે શું કરો, તો કે 22 × 100, બરાબર, અને છેદમાં 110, 0 0 કે 11 દું, જવાબ આવી ગયા 20. મતલબ કે તમે અહીંયા 20ના બેઝે આગળ વધશો તો 20 રૂપિયા ઓરિજિનલ દૂધ અને પાણીનો ભાવ આવી ગયો, અને હવે તમે 22માં વેચશો એટલે 10% નફો મળશે. આવું સમજાય છે? કોઈ કહેશે અમને આવું નથી સમજાતું. તો આપણે ખબર છે ઓલું કહેતા કે આપણે તો ખબર છે ને કે 10% નફો એટલે 110. તો એવી રકમ શોધો કે જેના, એટલે એક્સ રકમ, કે એના 110%, સમજો, 110% એટલે આપણે છેદમાં લખી દઈએ 100, એ કેટલા થાય, તો કે 22 થાય. સમજે છે? ફરીથી, એક્સ એટલે એવું શોધો કે જેના 110%, 110% 110 ના છેદમાં 100, એ શું થાય, તો 22. તો ફરીથી એ જ આવી જશે, એક્સ બરાબર 22 × 100, આ રીતે 22 × 100, છેદમાં 110 એટલે 110. તો તમને આ 83 આપણે મૂકીએ છીએ, એ ફાવે તો ભલે, એક્સ ધારીને કરો તો ફાવે, જવાબ તો શું આવશે, 20. મિત્રો હવે તો કામ તમને ખબર જ છે કે જો આ 50 છે, 20 છે, તો આમ જવાનું છે, આમ જવાનું છે. ચાલો મોટામાંથી નાનું 20, મોટામાંથી નાનું 30, જવાબ આવશે 20-30, એટલે કે 2-3. આવું ક્યાંય છે, જરૂર છે. મજા આવી મિત્રો? તો એક નવી વાત શીખી ગયા શું, કે આવું નફો ખોટની નવી વાત આવે તો એ આના ઉપર પ્રોસેસ કરી અને પછી અહીં મૂકવાનું. ઇઝ ઇટ ઓકે? તો આવું કંઈ,
તો જ્યારે તમે આ રીતે કામ કરશો સાવ સહેલું બની જશે. હવે તમે જો યસ કહેતા હો તો, કારણ કે વિડીયોને બહુ લાંબાઈ નથી કરવા દેવા અને નેક્સ્ટ આપણે લેશું, પણ એક તમને હું હોમવર્કમાં આપી દઉં જેથી કરીને તમારો કોન્ફિડન્સ હાઈ રહે, તો આપી દઉં ને. ઓકે યસ મિત્રો, તમારી સામે પ્રશ્ન રેડી છે. 100 રૂપિયા લીટર વાળું દૂધ છે, બહુ હાઈફાઈ હશે ખબર નહીં. અને પાણી કેટલા ઉમેર, તો દૂધ અને પાણીના પ્રમાણે 88 રૂપિયા પ્રતિ લીટર વેચવાથી પાછો 10% નફો મળે છે. યસ મિત્રો, ટ્રાય કરો, 100% તમને આવડી જશે. અને હા, સ્પીડ તો કરવાની છે. તો યસ, નવા વિડીયોમાં મળીએ છીએ, નવી વાતો સાથે. કામ કરતા રહીએ, આનંદથી જોઈન થવાનો લાભ તો આ છે જ, એટલે તમારા મિત્રોને પણ જોઈન કરાવો. પણ વધુ કામ, વધુ ઝડપથી નોકરી. આવજો.